સૃષ્ટિના આરંભ પહેલા ઈસુ ખ્રિસ્ત હતા. તે ઈશ્વરની સાથે હતા. તે પોતે જ ઈશ્વર છે. આરંભથી જ તે ઈશ્વરની સાથે હતા. જે કાંઈ હયાતીમાં છે તે સઘળાના સર્જનહાર તે જ છે. એવું કશું નથી જે તેમણે બનાવ્યું ન હોય. તેમનામાં સાર્વકાલિક જીવન છે અને એ જીવન સમગ્ર માનવ જાતને પ્રકાશ આપે છે. તે અંધકારમાં પ્રકાશ્યા કરે છે અને અંધારું તેને કદી પણ નાબૂદ કરી શકતું નથી. ઈશ્વરે મોકલેલો એક સેવક આવ્યો. તેનું નામ યોહાન હતું. ઈસુ ખ્રિસ્ત જ ખરો પ્રકાશ છે એવી સાક્ષી આપવા માટે તે આવ્યો હતો, જેથી તેના દ્વારા સર્વ લોકો વિશ્વાસ કરે. યોહાન પોતે એ પ્રકાશ નહોતો, એ ફક્ત પ્રકાશને ઓળખી બતાવનાર સાક્ષી હતો. જગતના દરેક માણસને પ્રકાશ પમાડવા માટે ખરો પ્રકાશ ત્યાર પછી આવ્યો. ઈસુ ખ્રિસ્તે જગતને ઉત્પન્ન કર્યું, પણ તે જગતમાં આવ્યા ત્યારે જગતે તેમને ઓળખ્યા નહીં. તેમના વતનમાં તેમના જ યહૂદી લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં, પણ જેટલાએ તેમના પર વિશ્વાસ કર્યો તે બધાને તેમણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો. પોતાના ઉદ્ધારને માટે તેઓએ માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો હતો. જે કોઈ એ પ્રમાણે વિશ્વાસ કરે છે તે દરેક નવો જન્મ પામે છે. આ નવો જન્મ દેહની ઈચ્છાથી કે માનવીની યોજનાથી થતો શારીરિક જન્મ નથી, પરંતુ ઈશ્વરની ઈચ્છાથી થતો આત્મિક જન્મ છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહ ધારણ કરીને પૃથ્વી પર આવીને આપણી સાથે વસ્યા. તે કૃપા અને સત્યથી ભરપૂર હતા. અમારામાંના કેટલાકે તેમનો મહિમા નિહાળ્યો. તે સ્વર્ગીય પિતાના એકના એક પુત્રનો મહિમા હતો. ઈસુ વિશે ઉલ્લેખ કરતા યોહાને લોકોને કહ્યું, જેના વિશે મેં કહ્યું છે કે મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયો છે, કેમ કે તે મારી અગાઉ હતો, તે એ જ છે. તેમના ભરપૂરીપણામાંથી અમે કૃપા પર કૃપા પામ્યા છીએ. ઈશ્વરે મૂસા દ્વારા નિયમશાસ્ત્ર આપ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્ત તરફથી આપવામાં આવી. ઈશ્વરને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત સિવાય કદી કોઈએ જોયા નથી. ઈસુ ઈશ્વર પિતાની સાથે જ છે અને તેમણે અમને પિતા વિશે સઘળું કહ્યું.